दिग्गज नेता અને પૂર્વ મહેસૂલ પ્રધાન એકનાથ ખડસે એક તરફ પાર્ટી છોડવાના સંકેત આપે છે અને બીજી તરફ પોતાના જ નિવેદનને ફેરવી તોડે છે। તાજેતરમાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એક જ પાર્ટીનો સિક્કો લગાવીને કાયમી ધોરણે તેની સાથે રહી ન શકે। તેમના આ વક્તવ્યને કારણે તેઓ ભાજપ છોડવાના હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ, કારણ કે તેમણે આ વક્તવ્ય મહારાષ્ટ્રના જલગાવમાં કોંગ્રેસના મંચ પરથી કર્યું હતું। જો કે વિવાદ વધતા તેમણે ખુલાસો પણ કર્યો કે તેઓ ભાજપને રામ રામ કરવાના નથી। તેમણે કહ્યું કે પાર્ટી સાથે તેમની જે કઈ નારાજગી છે એ અંગે તેઓ પાર્ટી અધ્યક્ષ સાથે વાત કરશે। સંગઠન સેવાય અને સંગઠિત રહીલેશિવાય માર્ગ નહીં આહે। ते बघा स्ट्रगल करत असताना राजकारण सोडून द्या, त्यांचा पक्ष असेल माझा पक्ष असेल कुणी काय असं सिक्का मारला आणि हात त्याच पक्षात राहणार असं काही सांगता येत नाही बरं। ते तसं ग्रहितही धरू नका राजकारणामध्ये। पण या ठिकाणी एक सांगतो, या ठिकाणी जर अन्याय झाला तर तो योग्य वेळी योग्य रीतीनं त्याचा प्रतिकार करून त्याचं आपल्याला हे करावं लागेल, तरच आपल्या शक्तीची आणि आपल्या ताकदीची जाणीव समोरच्याला होईल। आपण संख्येनं कमी नाही।